માંડવી તાલુકાના કોડાઈ ખાતે અનંતનાથ જિનાલયની શારદ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. શનિવારથી શરૂ થયેલ શારદ શતાબ્દી મહોત્સવ આગામી બુધવાર સુધી ચાલશે. જેમ રવિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તો આજે સવારે કુંભ સ્થાપન, દીપક સ્થાપના, જ્વારારોહણ, નવગ્રહ પૂજન, દશ દિગપાલ પૂજન તેમજ અષ્ટમંગલ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, તો રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું. સમી સાંજે ગુરુ ભગવંતો દ્વારા વિશિષ્ટ આરાધના કરવામાં આવી હતી, તો આવતીકાલે મંગળવારે જિનાલયના શારદ શતાબ્દીની ઉજવણી નિમિત્તે વરઘોડો અને રથયાત્રા યોજાશે. ઉપરાંત અન્નક્ષેત્રનું ઉદઘાટન, ભક્તામર મહાપૂજન અને રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે આજે ઉપસ્થિત રહેલા ભક્તોને વિદ્યાચંદ્ર મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા, તો આ મહોત્સવ દરમિયાન સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન કોડાઈ વિશાળ ઓસવાળ જૈન મહાજન તેમજ કચ્છ કોડાઈ જૈન મહાજન મુંબઈ દ્વારા કરવામાં આવ્યો છે. અને ત્યારે ચાંપાઈ પટલાણી કોડાઈમાં એક તોપ હતી અને એમણે એવી આઈડિયા કરી કે જેટલા ગાડા હોય એનું મોઢું કાળું કરાવી નાખ્યું અને બધા હાથમાં મસાલ આપી દીધી અને એક તોપથી ધડાકા ભડાકા કરી અને બાકીની તોપનો અવાજ ઊભો કર્યો એટલે લૂંટારો ભાગી ગયા. આજે પણ અમારા ગામમાં ગઢ ફરી ઓળખાય છે. આખા ગામમાં ધૂળિયું રેતીનું ગઢ હતું અને આ વિરાંગનાએ 150 વર્ષ પહેલાં આ મંદિર બંધાવ્યું હતું. અમારા આ દેરાસરનું 2 વાર પહેલાં પણ પ્રતિષ્ઠા થઈ છે અને આજે લગભગ 50 વર્ષ પછી આ પહેલી વાર પ્રતિષ્ઠા ધ્વજદંડ કળશ અને અમલસારાની થઈ રહી છે. આવો તારીખ 29 થી 3-5 સુધીનો મહોત્સવ કોડાઈમાં રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે અને કોડાઈથી અમારી ટોટલ ગામની વસ્તી મુંબઈ અને બહાર વસતા 4000 લોકો કોડાઈને જઈનો પાર ગામ વસે છે. ધંધારથી અમારી ટોટલ ગામની જૈનોની વસ્તી લગભગ 4750 લોકોની અમે ટોટલ જૈનો છીએ. પણ કાળક્રમે કોઈ મુંબઈ જતું રહ્યું, કોઈ પુના જતું રહ્યું, કોઈ બેંગ્લોર જતું રહ્યું, કોઈ મદ્રાસ જતું રહ્યું, આમ વિવિધ જગ્યાએ વસવાટ કરી. પણ એ કચ્છીનો જે નાતો છે, એ કચ્છી એ જૈન હોય, એ પટેલ હોય, ભણસારી હોય, દરબાર હોય, એ મુસ્લિમ હોય, પણ કચ્છ અને પોતાના ગામને યાદ કરે અને આ યાદગીરીના ભાગરૂપે અમારી ગામની પરણી ગલી 800 નિયાણીઓ પણ એમને અમે આ પત્રિકા અને આ ગિફ્ટ ચાંદીનો સિક્કો યાદગીરી રૂપે મુંબઈમાં ફંક્શન કરીને આપ્યું છે. 800 નિયાણીઓ કોડાઈ ગામમાં જે 12 પરણેલી છોકરીઓ છે એને પણ અમે આ મહોત્સવે યાદ કર્યા છે.